હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સ જે ચેપ્ટર નંબર 3 છે એનું લેક્ચર નંબર 3 જોવા જઈ રહ્યા છે કે મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ માટે ડીજીસેટ, ફાયર સેફ્ટી અને ટેલિફોન વાયરિંગનું શું ઇમ્પોર્ટન્સ છે. અને આ 3 ટૉપિક એવા છે કે જે કોઈપણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર તમારે એની જરૂર પડવાની જ છે, ફરજિયાત છે લગાડવા માટે, અને તમને એના વિશે થોડી જાણકારી હોવી જોઈએ. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 3, ડીજી સેટ, ટેલિફોન વાયરિંગ અને ફાયર સેફ્ટી ઇન મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. તો સૌથી પહેલાં એ વાત કરીએ કે ભાઈ સ્ટેન્ડ બાયની અંદર જનરેટિંગ સેટ અથવા તો જેને આપણે ડીજી સેટ તરીકે પણ ઓળખીએ છીએ, ડીજી સેટ રાખવો કમ્પલસરી છે કોઈપણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર. તો આ ડીજી સેટ જનરલી ઇમરજન્સી સપ્લાય છે કે જ્યારે તમારા મેઇન સપ્લાય એટલે કે ગુજરાતની વાત કરીએ તો જીબીનો સપ્લાય અવેલેબલ નથી ત્યારે તમારે ઇમરજન્સી સર્વિસીસને જે પાવર આપવાનો છે. ઇમરજન્સી સર્વિસ એટલે કંઈક જેમ કે ઇન્ટરનલ અને એક્સટર્નલ કોમ્યુનિકેશન સર્વિસ માટે તમે ઇપીએ બીએક્સ રાખો છો, ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ, અને પોસ્ટ અને ટેલિફોન લાઇન. તો પીએનટી આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ કોઈપણ બિલ્ડિંગની અંદર. હવે જ્યારે આ બિલ્ડિંગમાં કોમ્યુનિકેશન તમે પ્રોવાઈડ કર્યો છે અને મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ છે એટલે બહુ બધા માળ છે જ્યાં એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવાનું એટલું ઇઝી નથી, એટલા માટે જ તમે ઇપીએ બીએક્સ અને પીએનટી લાઇન નાખી છે. હવે જો એનએચ સપ્લાય નહીં મળે જરૂરના ટાઈમે ઇમરજન્સી વખતે તો પછી શું કરશું? તો એ જે ઇમરજન્સી સપ્લાય આ ઇપી બીએક્સ અને પીએનટી લાઇન છે અથવા તો તમે ફાયર સોરી લિફ્ટ કહી લો તો લિફ્ટ જે છે એને પણ આ તમે ઇમરજન્સી સપ્લાય ગણી શકો. તો જ્યારે પણ આ બધા જે આ ટાઈપના જે લોડ છે એટલે કે કોમ્યુનિકેશન માટેનો લોડ છે, લિફ્ટ છે, વોટર પંપ છે, તો આ બધા લોડને આપણે ડીજી જનરેટર સેટ સાથે કનેક્ટ કરીએ છીએ જેથી કરીને જ્યારે મેઇન સપ્લાય કટ ઓફ થાય, ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ અંદર આવી જાય કે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ હોય એને તમારે જ્યારે સપ્લાય આપવાનો હોય તો તમે આ ઇમરજન્સી સપ્લાય એટલે કે ડીજી જે સેટ છે એમાંથી આપી શકો છો. હવે વાત આવે કે ડીજી સપ્લાયમાંથી બીજી કઈ કઈ જગ્યાએ તમે સપ્લાય આપી શકો છો? તો કોમન એરિયામાં લાઇટિંગ જેમ કે કોરિડોરની અંદર, સ્ટેરકેસની અંદર, લિફ્ટમાં, એન્ટ્રન્સ હોલની અંદર, કોમન ટોયલેટ હોયની અંદર તમે આ ઇમરજન્સી સપ્લાય ડીજી સેટમાંથી આપી શકો. ફાયર લિફ્ટ જે છે એની અંદર આપી શકો છો. ફાયર ફાઇટિંગ પંપ એટલે જ્યારે પણ વધારે પડતી વધારે ફાયર લાગે અને તમારે એને એક્સટિંગ્યુશ કરવાની હોય તો જે પંપ ચાલુ કરવો પડે એને જ્યારે સપ્લાયની જરૂર પડે તો તમે ડીજી સેટમાંથી લઈ શકો. એવી જ રીતે સ્મોક એક્સટ્રેક્શન અને ડેમ્પિંગ સિસ્ટમ છે એના માટે પણ તમે આ ડીજી સેટનો યુઝ કરી શકો છો. ફાયર એલાર્મ કંટ્રોલ પેનલ, તો જ્યારે પણ ફાયર ડિટેક્ટ અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ જે આપણે 4th ચેપ્ટરની અંદર આખું આવે છે ઇન્ડિવિજ્યુઅલ ફાયરિંગ ઇક્વિપમેન્ટ વિશે, તો એની અંદર આ ફાયર એલાર્મ સિસ્ટમ જે છે એને પણ સપ્લાય તમે ડીજી સેટમાંથી આપો છો. સિક્યુરિટીવાળાની જે લાઇટિંગ હોય એને પણ તમે ડીજી સેટમાંથી આપી શકો છો. ઓબસ્ટ્રક્શન લાઇટ આવે છે. વોટર સપ્લાય પંપ, મેં હમણાં જ વાત કરી કે ભાઈ ઇમરજન્સી કેસમાં તમારે વોટર સપ્લાયની જરૂર પડે જ્યારે મેઇન સપ્લાય નથી ત્યારે, તો એ વોટર સપ્લાય પંપને પણ તમે આ ડીજી સેટમાંથી આપી શકો. અને અન્ય જે પણ તમને એવું લાગતું હોય કે જ્યારે મેઇન સપ્લાય નહીં હોય ત્યારે આ લાઇટની જરૂર પડશે એ બધા જ કેસમાં તમે ડીજી સેટનો યુઝ કરી શકો. જનરલી તમે આ ટાઈપનું કોઈ પણ જેટલા પણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ હશે એની બહાર આ ટાઈપનું ડીજી સેટ જોયેલો હશે અને એને ઉપર એના કેવીએમાં એનું રેટિંગ હશે, એ ડીજી સેટનું રેટિંગ લખ્યું હશે અને ડીઝલ ઉપર ચાલતું હોય એટલે કેટલી કેપેસિટી છે ડીઝલની અને કેટલા ટાઈમ સુધી ચાલી શકે એ આ લખ્યું જોઈએ છે, જે સ્ટેન્ડ બાય મોડમાં હોય છે. એટલે કે જો મેઇન સપ્લાય અવેલેબલ છે ત્યાં સુધી આપણે આ સપ્લાયનો યુઝ નથી કરતા, પણ જ્યારે મેઇન સપ્લાય અવેલેબલ નહીં હોય ત્યારે તમે ડીજી સેટમાંથી યુઝ કરશો. આ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે બધા જ, કે જ્યારે પણ ઇલેક્ટ્રિકલની અંદર આપણે વાત કરીએ કે ફાયર ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસના શોર્ટ સર્કિટ કરંટને લીધે ફાયર લાગે છે, આગ લાગે છે અને એ કેસમાં જ્યારે તમારે એક્સટિંગ્યુશ કરવાની હોય તો તમે આ ફાયર ફાઇટિંગ એક્સટિંગ્યુશરની મદદથી એને જે તમને જે ફાયર લાગે છે એને એક્સટિંગ્યુશ કરી શકો છો.
તો ફાયર સેફટી જે છે, જેવી રીતે ડીજી સેટ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કોઈપણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગનો, એવી રીતે ફાયર સેફટી જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ટેલિફોન વાયરિંગ સિસ્ટમ, તો જનરલી ઈપીબીએક્સ જે છે, આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ. તો ઇન્ટર ડિપાર્ટમેન્ટ હોય, નાના એકબીજા નાના નાના ડિપાર્ટમેન્ટ છે, બધા એકબીજા સાથે વાત કરી શકે, અને એટલા માટે જનરલી ઈપીબીએક્સ લાઇન લખાતી હોય છે, અને એના માટે સેપરેટ આપણે વાયરિંગ કરતા હોય છે, અને એને જે સપ્લાય આપીએ છીએ એ ડીજી સેટમાંથી અથવા ઇમરજન્સીમાંથી આપીએ છીએ. ઘણીવાર ઈપીબીએ સિસ્ટમ જે હોય છે એ બેટરી ઉપર પણ ચાલતી હોય છે, તો બેટરી રૂમ જે છે એનું લાઇટિંગ જે હોય, વેન્ટિલેશન અને ફ્લોરિંગ ડિઝાઇન જે ઈપીબીએક્સ માટે છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમ મુજબ થવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન કમ્પાર્ટમેન્ટ છે કે જ્યાંથી તમે આ ઇન્ટરનલ કોમ્યુનિકેશન માટે ટેલિફોનના કેબલ જે એન્ટ્રી છે એના માટે જગ્યા પ્રોપર હોવી જોઈએ. ઇલેક્ટ્રિકલના જે વાયર્સ જાય છે એની સાથે ઇન્ટરફિયરન્સ ના થવું જોઈએ, અને એટલા માટે જ્યારે તમે ટેલિફોન વાયરિંગ અથવા ઇન્ટરકોમ વાયરિંગ કરવાનું ડિસાઇડ કરો છો કોઈ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ માટે, તો વાયરિંગની પહેલાં જ એનું પણ પ્રોપર પ્લાનિંગ થઈ જવું જોઈએ, જેથી કરીને ઇલેક્ટ્રિકલના વાયર્સ અને ટેલિફોનના વાયર જે એકબીજા સાથે ક્રોસ ના થાય, એકબીજાની બહુ જ નજીક ના આવી જાય, જેથી કરીને કોમ્યુનિકેશન સિસ્ટમ ઉપર એની કોઈ અસર ના થાય. કારણ કે જનરલી ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ જે ઇલેક્ટ્રિકલ કરંટ જ્યાંથી જતા હોય ત્યાં, અને ટેલિફોન લાઇન બાજુબાજુમાં હોય, તો ટેલિફોન લાઇનની અંદર બહુ જ ડિસ્ટર્બન્સ આવતું હોય છે અને પ્રોપર કોમ્યુનિકેશન થઈ શકતું નથી આ ઇલેક્ટ્રિકલના સાઉન્ડને લીધે, ઇલેક્ટ્રિકલના ડિસ્ટર્બન્સને લીધે, કરંટના ડિસ્ટર્બન્સને લીધે. અને એટલા માટે તમારે જ્યારે પણ ટેલિફોન વાયરિંગ સિસ્ટમનું ડિઝાઇન કરવાના હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય કે ઇલેક્ટ્રિકલ વાયરથી બને એનું ડિસ્ટન્સ બને એટલું વધારે હોવું જોઈએ. તમે જનરલી હોટલની અંદર અને ઘણીવાર મૂવીઝની અંદર જોતા હોય છો કે જે ઓપરેટર હોય એને કહેવામાં આવે કે ભાઈ તું મને આ જગ્યાએ સપ્લાય જોડી આપ, તો એ કોઈ પિન કાઢી અને બીજી પિનમાં નાખતો હોય છે. તો અહીંયા તમને આ ટાઈપનું બધી હોટલની અંદર અલગ અલગ આ એક ઈપીએબીએક્સ બોર્ડ દેખાય છે જેની અંદર અલગ અલગ પોઈન્ટ આપેલા છે જેની સાથે તમારે જે પોઈન્ટ સાથે કનેક્ટ કરવાનું હોય તો ઓપરેટર ત્યાંથી અહીંયા ડાયરેક્ટ કનેક્ટ કરી શકે છે. અને જે પણ લાઇન ચાલુ હોય તો અહીંયા બાજુમાં જે એલઈડી દેખાય છે એ ચાલુ હોય, એના પરથી તમને ખબર પડે કે આ લાઇન વચ્ચે અત્યારે કોમ્યુનિકેશન ચાલી રહી છે. અને છેલ્લા પોઈન્ટની વાત કરીએ કે ફાયર સેફટી, તો ફાયર સેફટી જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કોઈપણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ માટે. અને ફાયર સેફટી માટે જ્યારે પણ આપણે વાત કરીએ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં, તો નીચેના જે પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરવાના છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કે પહેલી વાત કરું તો દરેક મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં જ્યાં જ્યાં ફાયર લાગવાની શક્યતા છે ત્યાં બધે જ આ ટાઈપના સિમ્બોલ મૂકવા જરૂરી છે, જેથી કરીને ખ્યાલ આવે કે તમને તમારી પાસે એક્સ્ટિંગ્યુશર કઈ જગ્યાએ છે, અથવા આગ લાગે તો તમારે શું કરવું, પાણી ક્યાંથી છાંટવાનું રહેશે, સેફ્ટી ડિવાઇસીસ કઈ જગ્યાએ મૂકેલા છે. તો આ બધું ઇન્ડિકેટ કરતો એક ચાર્ટ જનરલી હોવો જોઈએ. અને તમે મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં જનરલી આ ટાઈપના ફાયર ફાઇટિંગ અરેન્જમેન્ટ જોયેલી હશે. આ ફાયર વોટર પંપ છે કે જ્યારે પણ આગ લાગે તો અહીંયાથી તમે પાણીની મદદથી આગને ઓળવી શકો છો. આ ફાયર એક્સ્ટિંગ્યુશર છે કે નાની આગ લાગી હોય તો તમે ડાયરેક્ટ ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી લઈ શકો છો. આ પણ વોટર જેટ સપ્લાય છે જે તમે ઇમરજન્સીના કેસમાં યુઝ કરી શકો છો. તો જનરલી તમે દરેક બિલ્ડિંગમાં જ્યાં પણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં ગયા હશો ત્યાં આ વસ્તુ તમારા ધ્યાનમાં આવી જશે, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં કેવું છે કે જો એક માળમાં આગ લાગે તો એ ઝડપથી બીજે બધા માળમાં ફેલાઈ જવાની શક્યતા હોય છે, અને એટલા માટે દરેક જગ્યાએ આ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ લગાડવા જરૂરી હોય છે. અને એનો કલર પણ તરત ધ્યાન ખેંચે, રેડ કલર રાખવામાં આવે છે, ડેન્જર કલર, જેથી કરીને બધાનું ધ્યાન તરત કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ પડ્યા હોય તો તરત બધાનું ધ્યાન દોરાય એ રીતની અરેન્જમેન્ટ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એક સિગ્નલ જેવું આપ્યું છે કે જેનાથી તમને એ સ્મોક ડિટેક્ટર ટાઈપનું છે સિગ્નલ, કે જો અહીંયા કોઈ જગ્યાએ આગ લાગે તો તરત એ સ્મોક ડિટેક્ટ કરી અને તમને સિગ્નલ આપતું હોય છે. તો ફાયર સેફ્ટીની અંદર આપણે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખતા હોય છે કે ભાઈ સૌથી પહેલું તો ફાયરને ડિટેક્ટ કરવું, જ્યારે પણ ફાયર લાગે તો આગ લાગે તો તરત એ ડિટેક્ટ થઈ જવી જોઈએ એવા તમારે સેન્સર્સ મૂકવાના હોય,
અને એ ડિટેક્ટ થયા બાદ એના વિશે જેટલા પણ તમારા સિક્યુરિટી વાળા છે અથવા જેટલા પણ મેનેજમેન્ટના માણસો છે જે ઓબ્ઝર્વેશનમાં છે એ લોકોને એલાર્મથી એ માહિતગાર કરી શકે એના માટેની એલાર્મ સર્કિટ પણ તમારી માં મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં હોવી જોઈએ. ત્યારબાદ આગ લાગી ગઈ છે, ડિટેક્ટ થઈ ગઈ છે, તમને એલાર્મ મળી ગયો છે, તો એના માટે એક્સટિંગ્યુશ કરવા માટે ફાયર ફાઇટિંગની અરેન્જમેન્ટ તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ ફાયર લિફ્ટની વ્યવસ્થા હોવી જોઈએ, ફર્સ્ટ એડ અને ફાયર ફાઇટિંગ એપ્લાયન્સીસ હોવા જોઈએ, કે ધારો કે નાની આગ લાગી છે અને એનાથી કોઈને થોડુંક દજાયું છે તો તરત જ સ્થળ ઉપર જ એ જગ્યા ઉપર જ તમે એને ફર્સ્ટ એડ આપી શકો એ માટેની કિટ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં હોવી જરૂરી છે. ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને લિફ્ટ શાફ્ટ કેબલ અને રાઇઝિંગ મેઇન શાફ્ટ લોબી અને સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જેથી કરીને તમને પૂરતો સ્પેસ મળી રહે અને ફાયર લાગી હોય તો લોકો સરળતાથી એ સ્પેસમાંથી નીકળી અને બહાર સેફલી નીકળી શકે. જે પણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગની ઊંચાઈ 15 મીટરથી 24 મીટર સુધીની હોય એની અંદર ઓટોમેટિક ફાયર અલાર્મ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતા નથી, એના કરતાં વધારે હોય એમાં ઓટોમેટિક ફાયર અલાર્મ સિસ્ટમ કમ્પલસરી હોય છે. મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રિકલ ફાયર સિસ્ટમમાં દરેક ફ્લોર ઉપર એક અથવા એનાથી વધારે કોલબોક્સનું ઇન્સ્ટોલેશન જનરલી કરતા હોય છે. એક કોલબોક્સથી બીજા કોલબોક્સ સુધીનું અંતર 22.5 મીટરથી વધારે ના હોવું જોઈએ. દરેક 22.5 મીટરના અંતરે એક તમારું કોલબોક્સ હોવું જોઈએ જેની મદદથી તમે ફાયરની સામે જે પગલાં તમારે લેવાના છે એ તમે ઇઝીલી લઈ શકો. ત્યારબાદ જે કોલબોક્સ હોય છે એ બ્રેકેબલ ગ્લાસનું હોવું જોઈએ અને તેમાંથી કોલબોક્સ ઓપરેટ કરવાની સાથે જ કોલ ઓટોમેટિક કંટ્રોલ રૂમને ટ્રાન્સમિટ થાય એવું હોવું જોઈએ કે ત્યાં તમે કાચને તોડી અને જેવું બટન પ્રેસ કર્યું તો ડાયરેક્ટ જ મેઇન જે કંટ્રોલ રૂમ હોય એમાં જે બેઠેલા વ્યક્તિ હોય એને ડાયરેક્ટ કોલ જતો રહે અને કોલબોક્સની અંદર ઓપરેટિંગ મિકેનિઝમ હોય મૂવિંગ પ્રકારનું નહીં હોતું ઓટોમેટિકલી ઇલેક્ટ્રોનિક સિગ્નલવાળું જ હોય છે. દરેક કોલબોક્સનું વાયરિંગ કંટ્રોલ રૂમની સાથે કંટ્રોલ પેનલની સાથે કરવામાં આવે છે અને આ કંટ્રોલ પેનલ દરેક ફ્લોર ઉપર માટેના ઇન્ડિકેશન દર્શાવ્યા હોય છે. કોલબોક્સનો જે સપ્લાય હોય કટ ઓફ સમય બેટરી ઉપર જતું રહે છે જેની કેપેસિટી 48 કલાકની હોય છે, એટલે કે 2 દિવસ સુધી જો મેઇન સપ્લાય નથી આવતો તો પણ બેટરીની મદદથી તમારી જે આ કોલબોક્સ હોય એ સિસ્ટમ ઓપરેટેડ જ રહે છે અને ડાયરેક્ટ ઇન્ડિકેશન જે હોય ફાયરનું એ મળી રહે છે. જ્યારે મેઇન સપ્લાય ચાલુ થાય છે તો બેટરી જે હોય છે ટ્રિકલ ચાર્જિંગ ઉપર, ટ્રિકલ ચાર્જિંગ એટલે શું કે જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય પછી એ ફૂલ ચાર્જની પોઝિશનમાં એઝ ઇટ ઇઝ રહે એના માટે તમારે જે થોડુંક ચાર્જ કરવો પડતો હોય છે એને આપણે ટ્રિકલ ચાર્જિંગ તરીકે ઓળખીએ છીએ. કોલબોક્સની સાથે સાઉન્ડ અને એલાર્મ સિસ્ટમ પણ હોય છે, પરિણામે કોઈ કોલબોક્સ ઓપરેટ થવાને કારણે સાઉન્ડ સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ જાય છે, એટલે જેવું તમે કોલબોક્સ ઓપરેટ કરો સાથે સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ થઈ જાય છે જેથી કરીને આજુબાજુના એરિયામાં બધાને ખ્યાલ આવે છે કે અહીંયા ફાયરનો પ્રોબ્લેમ થયો છે. કોલબોક્સનું જે લોકેશન હોય દરેક ફ્લોર લેવલથી 1 મીટરની ઊંચાઈએ હોય છે અને તે રસ્તામાં આવવા જવાનો જે રસ્તો હોય તે રસ્તામાં પબ્લિકને નડે એવી રીતે ના હોવું જોઈએ, થોડુંક લેવલ ઉપર હોવું જોઈએ. હોસ્ટેલમાં કોલબોક્સનો બિનજરૂરી ઉપયોગ થઈ શકે છે તેથી તેનું ઇન્સ્ટોલેશન હોસ્ટેલના નીચેના ભાગમાં જ્યાં રેસિડેન્ટ ક્વાર્ટર્સ હોય ત્યાં કરવામાં આવે છે. ઘણીવાર સ્ટુડન્ટો એ મિસયુઝ કરતા હોય છે એટલા માટે કોલબોક્સ હોય એ રેસિડેન્ટ ક્વાર્ટર્સ જ્યાં હોસ્ટેલની નીચે હોય છે ત્યાં કરતા હોય છે. તો આ હતા મેઇન 3 ટૉપિક જે કોઈપણ મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગમાં સેફ્ટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ફાયર સેફ્ટી, ટેલિફોન વાયરિંગ સિસ્ટમ અને ડીજી જનરેટિંગ સેટ કે જે ઇમરજન્સીમાં મલ્ટી સ્ટોરિંગ બિલ્ડિંગ માટે વપરાતા હોય છે. તો હોપ કે તમને આજના લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હશે અને જો તમને લેક્ચરમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણા ડિપ્લોમાના સ્ટુડન્ટ સાથે આ લેક્ચરને તમે શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે સ્ટુડન્ટ આનો બેનિફિટ લઈ શકે. અને હોપ કે તમને આ જે લેક્ચર્સ છે ચેપ્ટર નંબર 3ના 9 લેક્ચર્સ અત્યાર સુધી થયા છે અને છેલ્લો લેક્ચર 10મો લેક્ચર હું અપલોડ કરી દઈશ તો આખું ચેપ્ટર નંબર 3 જે છે એ આમાં કવર થઈ જશે. તો તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.